જેમનું આપણને સુંદર મજાનું માર્ગદર્શન મળવાનું છે, એવા ફક્ત રાજકોટ નહીં, સૌરાષ્ટ્ર નહીં, ગુજરાત નહીં, પણ હિન્દુસ્તાનના ઘર દીવડાસામાં ભાઈ શ્રી ભદ્રાયુભાઈ આપણી વચ્ચે ઉપસ્થિત છે. અનેક પ્રકારના સાંધ્ય દૈનિક, ડેઇલી પેપર, ન્યૂઝ પેપરની અંદર પોતાનું પ્રખર વક્તા તરીકે, કટ્ટા લેખક તરીકે જાણીતા છે. જીવ વિજ્ઞાનના શાસ્ત્રક છે, શિક્ષણ શાસ્ત્રના અનુશાસક છે, ને પૃચ્છાપ કચ્છ મિત્ર દિવ્ય ભાસ્કરની અંદર પોતાનું કટ્ટા લેખક તરીકે આદરપાત્ર સ્થાન પ્રાપ્ત કર્યું છે. સતત વ્યસ્તતા વચ્ચે પણ આપણી વચ્ચે ખાસ આજના કાર્યક્રમમાં ઉપસ્થિત છે. વિનંતી કરીશ ભદ્રાયુભાઈને કે અમારા 1200થી પણ વધારે આ પરિવર્તનોને પોતાનું માર્ગદર્શન આપે. કોઈ જોરદાર તાળીઓના ગણગારથી ભદ્રાયુભાઈ. રાજકોટમાં જમ્યા પહેલા બોલવાનું હોય એને એપીટાઈઝર કહેવાય, અને જમ્યા પછી બોલવાનું હોય એને વામકુક્ષી કહેવાય. વામકુક્ષી એટલે ડાબા હાથ તરફ પડખું રાખી અને સૂઈ જવું. મને એવું લાગ્યું હતું કે મારે એપીટાઈઝરની બદલે વામકુક્ષીમાં તમારી સાથે વાત કરવી પડશે, પણ આનંદ એ વાતનો છે કે ભૂખે ભજન ન થાય એ ગાનારાના કુળમાંથી હું આવું છું, અને આપ સૌ જીવદયામાં માનનારા લોકો છો, એમાં હું સૂર પુરાવા માટે પણ મને ફાળવેલો 1 કલાકનો સમય બને એટલો ઓછો કરીને ઝડપથી આપ સૌને ભોજન તરફ હું દોડી જવાનો છું. આ હૈયાધારણ પહેલાં એટલે આપી દીધી કે ચૂંટણીનો માહોલ છે અને અત્યારના પ્રજાને આવી હૈયાધારણની બહુ જરૂર છે. ક્યારેક ક્યારેક કાદવમાં કમળ ખીલતા હોય છે, એટલે મને વિચાર આવ્યો કે પહેલાં આ પૂર્વ ભૂમિકા બાંધી દો. હું અહીંયા આવ્યો ત્યારે મંચસ્થ મહાનુભાવોને જોઈને મને વિચાર આવ્યો કે બહેનો બધા કેમ પ્રેક્ષક ગૃહમાં છે, કોઈ સ્ટેજ ઉપર કેમ નથી. પણ મારા સુખદ આશ્ચર્ય વચ્ચે આજથી લગભગ 40 વર્ષ પહેલા જેમની પાસેથી દળદાર ગ્રંથો મેળવીને મેં જૈન સાહિત્ય વાંચ્યું, તે પરમ વંદનીય શ્રી પ્રવીણભાઈ પૂંજાણીના ધર્મપત્ની મંજુબેનને જ્યારે સ્ટેજ ઉપર બોલાવવામાં આવ્યા ત્યારે મારો વસવસો સમી ગયો. એટલા માટે આ વાત યાદ કરું છું કે વર્ષો પહેલાં જ્યારે જૈન સોશિયલ ગ્રુપ ઇન્ટરનેશનલના તેઓ પ્રેસિડેન્ટ હતા ત્યારે તેમની સાથે કામ કરવાનો મને લાગુ મળ્યો, અને મારા મનમાં એક ઊંડી છાપ છે કે જૈન શાસ્ત્રોમાં કયો છે તેવો જૈન કોણ હોય, તો કે પ્રવીણભાઈ પૂંજાણી જેવો હોય. મારા મનમાં એક બીજી પણ છાપ છે કે એના પછી એવો બીજો જૈન હજી સુધી હું જોઈ શક્યો નથી. આપ સૌને ખુલ્લી ચેલેન્જ છે ત્યાં સુધી પહોંચવા માટે. મને એ પણ વાતથી બહુ આનંદ થયો કે જેની સાથે તમે લગભગ 1-1.5 વર્ષ રહો તો તમને કોઈ કારણ વગર ડાયાબિટીસ લાગુ પડી શકે, એટલા મીઠા માણસ શ્રી સુરેશભાઈ કોઠારી છે. ચેતનભાઈ તો ડોક્ટર હતા, પણ એ મને એમ છે કે સુરેશભાઈને સ્પર્શી ગયેલા લાગે છે, એટલે એની રજૂઆતમાં દેખાતું હતું કે આ સુરેશભાઈને રજૂઆત જ આમ કરશે, કારણ કે કોઈ પણ બાબતને એક્સ્ટ્રીમ પોઝિટિવલી જોવાની કોઈની જો શક્તિ હોય તો એ સુરેશભાઈની છે. મારો એમની સાથેનો પણ અંગત નાતો વર્ષોથી છે, અને એમના આયોજન જેવું આયોજન ભારત વર્ષમાં કોઈ કરી શકતું નથી એવું હું અનેક જગ્યાએ કહેતો હોઉં છું. આજે એમની હાજરીમાં કહેવાનો મોકો મળ્યો છે એ મારા માટે આનંદની છે. મારા 2 મિત્રોએ મને એવું કહ્યું કે તમે આમાં પધારો, એક તો મેહુલભાઈ
જેને હું ઘણા વર્ષોથી એક્ટિવલી વર્ક કરતા જાણું છું, અને બીજા નિલેશભાઈ જે નાગરિક બેંકમાં હતા અથવા છે અથવા લગભગ લગભગ છેલ્લે સુધી રહેશે. કેટલાક લોકો એવા હોય છે કે હોદ્દો છોડવા ધારે તો પણ હોદ્દો એને પકડીને ભેગો ભેગો જતો હોય છે. એ નિલેશ શાહ એ બંને મિત્રોને લઈને હું તમારી વચ્ચે આવ્યો છું. મને એ બંને કહ્યું કે આપણે વિશે શું રાખીશું. એટલે મેં બરાબર તમારું કાર્ડ જોયું અને મને બહુ જ આનંદ એ વાતનો થયો કે ભલે તમે અત્યારે અહીંયા સુટબૂટ પહેરીને ખાવકા થઈને બેઠા છો, પણ આ કદાચ પહેલું ગેધરિંગ હશે કે જેના ઇન્વિટેશન કાર્ડમાં આખું મેનુ લખ્યું છે અને એમાં ખાખરાથી લઈને મંચુરિયન સુધીની બધી જ વાત લખેલી છે. કોઈ સમારંભ એવો નહીં હોય કે જેમાં મેનુ વાંચીને લોકો આકર્ષિત થાય અને અહીંયા અત્યાર સુધી બેઠા હોય. મને ખબર છે કે હું બહુ લાંબુ ચલાવું તો તમારામાંથી અહીંયા કોઈ ન બેઠું રહે, કદાચ મારે પણ ન બેઠા રહેવું હોય. પણ જે મૈત્રી મિલનોત્સવ કેવો હોય તો આવો હોય. હું અહીંયા આવ્યો ત્યારે બહાર કેટલાય બાળકો સુંદર મજાની રમત રમતા હતા અને એ બાળકોનો હાથ જોડીને હાથ જાળીને કેટલી માતાઓ પણ ભેગી રમત રમતી હતી. મને થયું કે આ હોલની અંદર મૈત્રી નથી ચાલતી, ખરેખર બહાર કમ્પાઉન્ડમાં મૈત્રી ચાલી રહી છે અને આપણને લોકોને ખરેખર મૈત્રી આવી જ જરૂરી છે કે જે આપણા ઘરમાં ટકતી હોય, જે આપણા ઘરની બહાર અટકતી હોય તો એ મૈત્રી નથી, એ એક પ્રકારનો ત્રાસ છે. મિત્રો, મેં વિષય એવો આપ્યો કે આપણે હસતા રમતા હળતા મળતા જીવતા રહીએ એવા વિષય ઉપર વાત કરું, એટલે મારે તમારી સાથે વાત કરવી હોય તો બીજી કંઈ નથી કરવાની. હસતા રમતા હળતા મળતા આ ચાર શબ્દો મારે સમજાવવાના છે. આમ તો મને હંમેશા એવો પ્રશ્ન લાગે છે કે કોઈ પણ સોશિયલ ગ્રુપ કેમ ઊભું કરવું પડતું હશે? ડઝ ઇટ મીન ધેટ વી આર નોટ સોશિયલ અધર ધેન ધ ગ્રુપ? આપણે ગ્રુપ ન બનાવીએ તો આપણે સોશિયલ નથી એટલે આપણે ગ્રુપ બનાવીએ છીએ? થોડે બને એવું છે, વાત સાચી પણ છે. મંજુબેનને અહીંયા બોલાવ્યા, મને ખ્યાલ છે કે સોશિયલ કોને કહેવાય. મને પ્રવીણભાઈ મંજુબેન યાદ છે એમ એમને ત્યાં એક રામલાલ નામના સુંદર મજાના સેવક, તે પણ મને હજુ યાદ છે, એનો ચહેરો યાદ છે. અને એ સંજીવ નામના મંગલામાં પ્રવીણભાઈને મળતા પહેલા તમારી સાથે રામલાલ એટલું સુંદર સ્વાગત કરે મને યાદ છે, કારણ કે હું ગુરુવંત શાહને લઈને પણ સંજીવમાં વસ્યો છું, કે તમને એમ લાગે કે પ્રવીણભાઈ થોડા મોડા આવે તો સારું. એટલો બધો મીઠો માણસ રામલાલ, એ રામલાલ કદાચ જૈન નથી પણ આપણે એમ કહીએ છીએ ને કે તમે જ્યાં રહો એનો તમને સંગ લાગે. હમામની અંદર એક માટીનું ઢેફું હતું અને એ માટીના ઢેફાને એક સુંદરીએ હાથમાં લેવાઈ ગયું તો એમાંથી સુગંધ આવી અને એને આશ્ચર્ય થયું કે આ તો કોઈ શેમ્પુ નથી, સાબુ નથી, પણ આમ પકડાઈ ગયું ને એને સુંદર સુગંધ આવી એટલે નાક પાસે લીધું અને એકદમ સુંદર સુગંધ હતી. તેણે માટીના ઢેફાને પૂછ્યું કે તું તો માટી છો, તારામાં સુગંધ ક્યાં છે? એને કહ્યું કે આ સુગંધ મારી નથી પણ મારી ઉપર જેને મૂકવામાં આવે છે એ સુગંધીદાર સાબુ પોતે ઘસાઈ જાય છે પણ એની સુગંધ હું મારામાં ભરીને બેસું છું. રામલાલ એ માટીનું એવું ઢેફું કે જેમાં પ્રવીણભાઈ અને મંજુબેનની સુગંધ કાયમ લઈ ગઈ હોય. હું માનું છું સુરેશભાઈ કે આ મિલન છે. મિલનમાં મજા શું, મજા જોડવામાં. એ જોડવું એટલે શું? સંગે રહેવું છતાં અલિપ્ત રહેવું, બીકમિંગ ઇમોશનલી ફ્રી ફ્રોમ વન્સ પેરેન્ટ વિધાઉટ રિજેક્ટિંગ ધેમ. આ સમાજનું અત્યારનું સૂત્ર છે. આપ જરા બપોર પછી ફ્રી થાવ ત્યારે આટલી વસ્તુને થોડી વાગોળજો. બીકમિંગ ઇમોશનલી ફ્રી ફ્રોમ વન્સ પેરેન્ટ, હું પેરેન્ટ બોલું છું, માતા પિતાથી આજે એના સંતાનો. તમે અહીંયા પણ જુઓ છો કે યંગ જનરેશન ઓછી છે. ગુજરાતની અંદર જેટલી જેટલી સભાઓ થાય છે એની અંદર સિનિયર સિટીઝનો રંગ રાખી દે છે.
એટલા માટે કે સિનિયર સિટીઝન એમ કહો, બધા સિનિયર સિટીઝન બહાર જાઓ તો હોલ ખાલી થઈ જાય. આપણે ત્યાં કમનસીબ એ છે કે આપણા શાસકો પણ લગભગ સિનિયર સિટીઝનો જ છે, એમાં યંગસ્ટરને આવવું હોય તો એને કેટલાય કોઠા પાર કરવા પડે છે, અને પછી કોઈ બુઝુર્ગની બાજુમાં ડેપ્યુટી સીએમ તરીકે ઉભા રહેવું પડે છે. આ આપણું કલ્ચર છે, ધીસ ઇઝ ધ કલ્ચર ઓફ ઇન્ડિયા. હું સિનિયર સિટીઝન બોલું છું ત્યારે મને વય જૂથ સાથે કોઈ વાંધો નથી, કારણ કે હું પોતે સિનિયર સિટીઝન છું. આઈ હેવ ક્રોસ 60. બટ આઈ વુડ લાઈક ટુ સે કે ખરેખર મિલનોત્સવ એ શું છે, જ્યાં ઇમોશનલી ડિટેચમેન્ટ હોય પેરેન્ટ્સથી વિધાઉટ રિજેક્ટિંગ ધેમ. યુ ડોન્ટ હેવ ટુ રિજેક્ટ. આપણે ત્યાં બને છે એવું સાહેબ કે આપણો દીકરો કે આપણી દીકરી એ આપણું ઘર છોડીને કે આપણો દેશ છોડીને જાય ત્યારે જ એ લગભગ લગભગ મુક્ત થતા હોય છે. આ થોડી ગંભીર વાત કરું તો તમે ચલાવી લેજો, પછી સુંદર મજાનું મેનુ તૈયાર છે, એમાં મીઠી વાતો ઘણી ખાવાની છે. અને આ મુદ્દો મારે અહીંયા એટલે છેડવો છે કે જૈન સોશિયલ ગ્રુપ, જ્યારે તમે સોશિયલ બોલો છો ત્યારે યોર આઈડિયા ઇઝ ટુ બી મોર સોશિયલાઇઝડ વેન યુ આર ઇન ધ ગ્રુપ. ટુ બી સોશિયલાઇઝ મીન્સ હળવું, મળવું, હસવું, રમવું, બીજું કશું નહીં. હવે તમારે ઇવેલ્યુએશન કરવાનું, નિલેશભાઈ, મેહુલભાઈ એ બધાએ, કે આપણા એવા કેટલા કાર્યક્રમો હોય છે કે જેમાં આપણને સ્વતંત્રપણે હળવા, મળવા, હસવા, રમવાની છૂટ હોય છે. આ સુંદર મજાના દેખાવ અને અવાજથી જે સંચાલન કરે છે એ જ્યારે આદેશ આપે છે ત્યારે આપણે ચાલી તાળી પાડવા કહેવાયેલા માણસો છીએ સર. અને તમે ફોરેન કન્ટ્રીઝની વિધાનસભા, ધારાસભા, પાર્લામેન્ટ જોઈ હશે કે લોકો ગમે તે વાત ઉપર ખુશ થાય એટલે તરત જ પાટલી થપડાવે છે. આપણે ત્યાં જ્યારે લોકો ધારાસભ્યો નારાજ થાય ત્યારે પાટલીના ઘા કરે છે. આટલો જ ફેર, બહુ મોટો ફેર નહીં. પણ હળતા અને મળતા આપણને આવડે છે. કેન વી મીટ ટુ હુમ વી ડુ નોટ નો? આપણે જેને ઓળખતા નથી એને મળતા આપણને આવડે છે? ઓર ડુ વી વેઇટ ફોર અ સ્માઈલ ઓન હિઝ ઓર હર ફેસ ફર્સ્ટ એન્ડ ધેન વી સ્માઈલ? આ પ્રશ્ન વિચાર. આપ સૌ તો બહુ સુપ્નજનો છો એટલે મારે કંઈનું વિશ્લેષણ કરવાની જરૂર નથી, પણ વિચારવાનું એ કે હળતા મળતા આપણને આવડે છે? નથી આવડતું. હું જો આટલું આવડતું હોય તો હું માનું છું કે કોઈ સાસુ વહુના ગજ્યા ના હોય. સવારના ગોળમાં વહુ સામે ઉભી રહે અને સાસુ માત્ર સ્મિત કરે તો આખો દિવસનો કાર્યક્રમ પૂરો થઈ જાય. પણ એમાં સાસુ રાહ જોવે કે વહુ ક્યારે હસે છે, અને વહુ સાંજ સુધી રાહ જોવે કે સાસુ ક્યારે થાય. અને એમાં જો કોઈ બે માંથી એકથી વધુ હસાઈ ગયું તો દિવસ સુધરતો નથી, મહિનો બગડે છે. એટલા માટે મારે કહેવાનું કે કોઈના સ્મિતની રાહ નહીં જોશો. તમે આ એનિમલ બર્ડ એમ્બ્યુલન્સ માટે કોઈ પક્ષીની રાહ જોઈ છે કે ઘાયલ પક્ષી આવીને તમને કહે કે મારા માટે સેવા કરો? તમે કોઈ પ્રાણીને ઘા પહોંચ્યો તો એને આવેદન પત્ર માંગ્યું છે કે આ ફોર્મ ભરો પછી તમારી પાસે આવશે? તો આવો નાનો જીવ પણ જો તમને આકર્ષિત કરી શકતો હોય તો ઘરમાં રહેતા લોકો તમને કેમ આકર્ષિત નથી કરી શકતા? તમે મને એમ કહી શકો કે તમને લાગે અમને બધું ગોઠવાઈ ગયેલું છે, હાલે છે એમ હાલવા દો ને મારા પર. આવું બહુ બધા લોકો, આ આપણું કન્ડિશનિંગ છે, આપણું કન્ડિશનિંગ છે, જેને ગુજરાતીમાં અભિસંધાન કહેવાય છે. પાવલોવ નામના એક મનોવિજ્ઞાનીએ કૂતરા ઉપર પ્રયોગ કર્યો હતો, એમાં જે અભિસંધાન શબ્દ શોધ્યો, જોડાઈ જવું એટલે ઘરેણબદ્ધ જીવવું, તે ઘરેણબદ્ધ માણસ હસી ન શકે, ઘરેણબદ્ધ માણસ રમી ન શકે, અને ઘરેણબદ્ધ માણસ હળવા મળવાની તો વાત શું, કોઈ સાથે ભળી ન શકે. રિજેક્શન ઓફ અ પર્સન, રિજેક્શન ઓફ અ પર્સન કેન બી અન્ડરસ્ટુડ, બટ રિજેક્શન ઓફ અ પર્સનાલિટી ઇઝ અ વાયરસ ઇન અવર કેરેક્ટર. આ મારું વાત નથી, એલિઝાબેથ હરલોક નામના એક સાયકોલોજીસ્ટે કહેલી વાત છે. તમે વ્યક્તિને કદાચ ન સામે જુઓ તો ચાલે, પણ એના વ્યક્તિત્વની હાજરીને
તમે જો ન સ્વીકારો તો જૈન શાસ્ત્રો પ્રમાણે હિંસા છે, એ હિંસા છે. આપણે ગંભીર વાત કરવા નથી આવ્યા એ મને બરાબર ખબર છે, એટલે હું બહુ ગંભીર વાત તરફ નથી જવાનું. મારે તો ત્રણ મુદ્દા કહેવા છે, એમાંનો પહેલો મુદ્દો મારે આ કહેવાનો છે, ખરો જૈન કોણ, ખરું જૈન સોશિયલ ગ્રુપ કયું, અને ખરી મૈત્રી અને મિલન એટલે શું. મૈત્રી અને મિલનનો અર્થ એટલો જ છે સાહેબ કે તમે જેને નથી ઓળખતા એને તમે 10 મિનિટ પછી પૂરેપૂરા ઓળખીને બહાર નીકળો તો એ તમારો મિલન ઉત્સવ પૂરો. દેખશો, હવે તમે મને પ્રશ્ન પૂછો કે અમારે શું કામ ઓળખવા, જરૂર શું, તો નક્કી રાખો તમે જૈન નથી. ધર્મનું લેબલ ભલે લાગ્યું હોય પણ તમે જૈન નથી, કારણ કે જે કોટ બીજાના અસ્તિત્વનો અને વ્યક્તિત્વનો સ્વીકાર નથી કરી શકતો એ જૈન ધર્મનો કોઈ દિવસ શ્રાવક નથી બની શકતો. હું પ્રતિ વર્ષ મુંબઈના જૈન પર્યુષણ વ્યાખ્યાનોમાં જાઉં ત્યારે હું હંમેશા કહું છું કે આપણે કાંઈ ગંભીર વાત નહીં કરીએ, આપણે અહીંયા 15-20 મિનિટ બેસીશું, ત્યાં સુધી થોડી હળવી વાતો જ કરીશું. કારણ કે ગંભીર વાતો તો બહુ કરે છે લોકો, મોક્ષની વાત તો તમારા મનમાં એટલી બધી નાખેલી છે કે તમારો મોક્ષમાંથી મોક્ષ ક્યારે થાય એની તમને સતત પ્રતીક્ષા હોય છે. મારી દ્રષ્ટિએ મોક્ષ એટલે શું, હું અને ચેતનભાઈ બાજુમાં બેઠા હતા, ત્યાં સુધી મને ઓળખતો ન હતો પણ એ ચેતનભાઈ જેવા અહીંયા આવીને અભિવ્યક્ત થયા, રાઈટ, તમે સમજો ઇન્ડિવિજ્યુઅલ અને ઇન્ડિવિજ્યુઅલ્સ એક્સપ્રેશન, અભિવ્યક્ત થયા અને મને એમ થયું કે આ ચેતનભાઈ મજાનો માણસ લાગે છે. એનો અર્થ શું થયો, વ્યક્તિને ઓળખવી હોય તો એને અભિવ્યક્તિની તક આપવી જોઈએ. હવે આવા ગ્રુપ શું કરે છે, અભિવ્યક્તિની તક આપે છે. હું તો તમારા સ્ટ્રક્ચરને બદલવા માટે સમર્થ માણસ નથી, કારણ કે હું મારું સ્ટ્રક્ચર નથી બદલી શકતો અને એનું મને કોઈ દુઃખ નથી, કારણ કે મને મારું આ સ્ટ્રક્ચર બનાવવામાં ઘણી તકલીફ પડેલી છે. ઘણા લોકો મને પૂછે કે તમને આમાં કંઈ પ્રયાસ કરો છો નકશેનો તો ઉતારવાનો, મેં કીધું દોસ્ત પ્રયાસ કરીને બનાવ્યું છે, મને જોઈને તારે દુઃખી થવાની જરૂર નથી, મને જોઈને હું ખૂબ રાજી છું. What is the difference between European countries and Indian culture? European લોકો છે એ પોતે સજે ધજે રૂપાળા થાય પોતા માટે થાય છે, પોતા માટે ની ડ્યુટી છે, અને આપણે લોકો જે કંઈ કરીએ હારું બીજા માટે છે. અરીસા સામે ઉભા રહીએ ત્યારે 5 વાર વિચારીએ કે કેવો લાગીશ આજે, કોને તો કે બહાર જાઉં ત્યાં. પહેલા તો ઓરિસ્સામાં ઉભા રહ્યો ત્યારે તમે તો તમને ગમવા જોઈએ છે ને, હવે આ તો હું બી પૂછો. આ રિયાલિટી છે કે 42% ઓફ ધ ઇન્કમ ઇઝ બીંગ સ્પેન્ટ બાય યુરોપિયન્સ ઇન ડ્યુટી કેર, 42% ખર્ચે છે પણ જે નેબર કેર કે બાજુમાં કોણ છે એ પોતાની ડ્યુટીને પોતે સજાવે ધજાવે રાખે આનંદ કરે પોતે જ રાજી થાય. આ કેમ બન્યું છે, મને મને મળવું ગમે છે. આપણામાંથી 80% ને મને મારી સામે જ ફરિયાદ છે, આઈ એમ નોટ હેપી. વાય? બીકોઝ આઈ ડુ નોટ લવ માય સેલ્ફ. આઈ લવ એક્સ, આઈ લવ વાય, આઈ લવ ઝેડ, બટ આઈ ડુ નોટ લવ માય સેલ્ફ બીકોઝ આઈ ડુ નોટ લાઈક માય સેલ્ફ. મને હું જ ન ગમું સાહેબ તો પછી બીજાને મળવાનું, બહાર નીકળો એટલે સંકોચાય સંકોચાય ચાલવાનું, કોઈ જોઈ ન જાય એમ ચાલે જઈને બેસી જવાનું, કોઈ બોલાવે ની રાહ જોવાની, કલાક બે કલાક કોઈ ન બોલાવે એટલે હવે જેવા કાર્યક્રમમાં આવું નહીં, કેમ તો કે કોઈ બોલાવતું જ નથી, પણ તારે તો શરૂ કરવું તું, ઇટ ઇઝ ધ બેસ્ટ ને. તો હળવું અને મળવું એના પછીનો ત્રીજો શબ્દ, એ મારો બીજો મુદ્દો, હળવું. મિત્રો તમે મને માફ કરજો, આપણે લોકો આવા સમારંભોમાં કદાચ ભળીએ ને મળીએ પણ કુટુંબની જેમ ભળી શકતા નથી. જો આપણું કુટુંબ કુટુંબની જેમ ભળી ન શકતું હોય તો એના માટે હુ ઇઝ રિસ્પોન્સિબલ? આપણા મુનિ મહારાજો સાધુઓ બધા આપણને બહુ વારંવાર કહે છે, બટ આઈ વુડ લાઈક ટુ ડ્રો યોર એટેન્શન, કે હળવું મળવું એ જીવન નથી,
એને જો હસતું રમતું બનાવવું હોય તો તમારે ભળી જવું પડે. કેવી રીતે ભળી જવું પડે? પારસીઓ આવ્યા અને ભરેલા કટોરાની અંદર સાકર નાખીને ભળ્યા, એમ ભળી જવું. તમે કોઈ પણ પારસીને જોજો સાહેબ, દાખલ થાય ને તમને મજા આવે, દાખલ થાય ને તમને મજા આવે. અને આપણા કેટલાય લોકો દાખલ થાય તો આજુબાજુવાળા બધા જોવે કે આનો આજે શેર બજાર ડૂબ્યું છે, કાં રિયલ એસ્ટેટમાં કરોડો ગુમાવીને અહીંયા આવ્યો છે, આ નિરાળી રિસોર્ટમાં એ સાવ અનિરાળો થઈને પધાર્યો છે, એવું તમને લાગે તો સમજવું. દરિયાના ઉછળતા મોજાઓની પાસે એક મીઠાની ઢીંગલી આંટા મારતી, ઢીંગલી ખરી પણ મીઠાની, અને એને બહુ આશ્ચર્ય હતું. કંઈક સામે ઉછળે છે, આગળ આવે છે, પછી પાછળ જાય છે, ધસમસનું આવે છે, દૂર ઉભી ઉભી જોયા કરતી હતી કે આ શું છે, આ ઘન છે, આ પ્રવાહી છે, આ છે શું, માણસ છે, બોલે છે, અવાજ આવે છે શું. એનાથી પૂછાઈ ગયું, જો મીઠાની ઢીંગલી હતી એટલે જેમાં ઓગળવાની કેપેસિટી હતી, કે મીઠું તે છે કે જરા ભેજ લાગે ને તો ઓગળી જઈ શકે, એ માણસ નહોતો કે એને ઓગાળવા માટે તમારે 100 ડિગ્રીનું તાપમાને તપાવી દેવું પડે. એટલે એને પૂછી દીધું કે તમે શું છો, આર યુ સોલિડ ઓર લિક્વિડ? એટલે ઉછળતા મોજાએ કહ્યું કે એમ ખબર ના પડે. તો કે કેમ ખબર પડે? તો થોડીક નજીક આવો. એટલે થોડીક નજીક ગઈ, પછી કે હવે બોલો તમે શું છો? તો કે એમ ખબર ના પડે, હજી થોડી નજીક આવો. અરે કે હું અંદર આવું તો અહીંયા તમે મને ટચ થઈ જવાનું છો. તો કે તું ટચ કરીશ ને, સ્પર્શ કરીશ, પછી જ તને ખબર પડશે કે હું ઘન છું કે પ્રવાહી છું, હું જીવ છું કે અજીવ છું. આ બધી વાતમાં મીઠાની પૂતળી ભૂલી ગઈ અને ધીરે 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 એમની વચ્ચેનું અંતર કપાઈ ગયું અને એ પોતે ક્યારે પાણીમાં સ્પર્શી ગઈ કે જતી રહી એને ખબર નહીં પડે. ખબર ન પડી અને ધીમે ધીમે એને પાણી ઘેરી વળ્યું ત્યારે એનામાં મીઠાપણું હતું એ બધું જ ઓગળી ગયું. અને ઓગળતા ઓગળતા એને સાગરને કહ્યું, આઈ એમ થેન્કફુલ ટુ યુ, કારણ કે મને ખબર પડી કે તમે અને હું બંને એક જ છીએ. ભળવું અને મળવું એ જો બરાબર રીતે આગળ ધપે તો જ તમે ભળી શકો, અને જો તમે ભળી શકો તો જ તમે હસતા રમતા જીવી શકો. મારો છેલ્લો મુદ્દો, મારે મિત્રો તમને એવું કહેવાનું કે રાજકોટ તમે જો બહારથી આવ્યા હો તો તમે રાજકોટને વાતોથી જાણતા હશો, અહીંના હોય તો જાણતા જ હોય, પણ અમારું રાજકોટ બહુ વિશિષ્ટ છે સર. એની તો સુરેશભાઈને ખબર ન હોય, અહીંયા તો જે રહે એને જ ખબર પડે કે રાજકોટનો મિજાજ શું છે. આ રાજકોટનો મિજાજ બહુ જ સીધો છે, એમાં તમે રવિવારે આટલા બધા લોકો આવ્યા, મને ખ્યાલ આવ્યો કે નિલેશભાઈ અને મેહુલભાઈએ આટલું મોટું લાંબુ વ્યવસ્થિત મેનુ કેમ લખ્યું છે. મને ખ્યાલ આવ્યો કે આ માત્ર લખ્યું હોત કે આવી રીતે એકબીજાનું સન્માન કરવાના છીએ અને પછી સૌએ ઘરે જઈને પોતપોતાનું ખાઈ લેવાનું છે. હમણાં હું નમ્રમુની મહારાજ સાહેબ સાથે હતો, કુમાર પાવરભાઈની સાથે, ત્યારે મેં મુનિજીને પણ પૂછ્યું કે જૈનો પ્રવચનો સાંભળવામાં અને સાંભળ્યા પછી ભોજન આરોગવામાં આ બે બાબતમાં તો માસ્ટર લોકો છે, મહારાજ આ બે વચ્ચેનો સંબંધ શું? બટેટા ન ખાય એને બટેટા સિવાયની એટલી પ્રોડક્ટ વર્લ્ડમાં શોધી કાઢી છે સાહેબ, એ કેપેસિટી જૈનો પાસે છે, જૈનો પાસે છે. ત્યારે મને એમણે બહુ સુંદર શાસ્ત્રના આધારે વાત સમજાવી, એની ચર્ચા મારે નથી કરવી, કારણ કે નહીં તો વળી પાછો આપણો પેલો પ્રવચન વ્યાખ્યાન થઈ જાય, જે મારો ઉદ્દેશ નથી. એ બધું એ મારો ચક્કર એ જ યોગ્ય કહેવાય, આપણે એમાં ન ચાલીએ. પણ મને એટલું સમજાણું કે આ જમવાને અને જીવવાને હારો બહુ સંબંધ છે સાહેબ. પછી જમવાનું કાં પેટમાં જાય અથવા જમવાનું કાં ખિસ્સામાં જાય, આપણને ખબર છે. આ ખાતો શબ્દ બહુ સુંદર છે, હમણાં જયે એક પુસ્તક બહાર પાડ્યું છે, ખાતા રહે મેં, અને આપણા વડાપ્રધાનશ્રીએ આવ્યા ત્યારે જ કહ્યું હતું કે ખાતો નથી અને ખાવા દેતો નથી. ક્યારથી લોકોને રાહ હતી કે ત્યારે શરૂ કરે ને ત્યારે આપણને ચાન્સ આપે. હવે બધાને એમ થયું કે કાંઈ વાંધો નહીં, એનું કીધું તું એ ઓગળી ગયું છે એટલે ચિંતા નથી. ધ પોઈન્ટ ઇઝ ધેટ
કે ખાવાની બાબત ખરાબ નથી, પણ એ તનનો ખોરાક છે. સાહેબ, ક્યારે વિચાર્યું કે આપણા મનને પણ ખોરાકની જરૂર છે? ક્યારે આપણે વિચારીએ છીએ કે માત્ર વોટ્સઅપ યુનિવર્સિટીના આપણે સ્ટુડન્ટ રહીએ કે માત્ર ફેસબુક યુનિવર્સિટીના આપણે વિદ્યાર્થી રહીએ, એનાથી મનનો ખોરાક નથી થતો, મન ડસ્ટબિન બને છે. આ ડસ્ટબિન બને છે કે આપણે હસી નથી શકતા, આપણે રમી નથી શકતા, વી ડોન્ટ ફાઇન્ડ ટાઈમ. મને અમારા એક મિત્ર છે, અમારા વિસ્તારમાં રહેતા હતા, એ મિત્ર વારંવાર કે તમે લાફિંગ ક્લબમાં આવો. મેં કીધું તમે ત્યાં શું કરો? મને કે તમે એકવાર આવો એટલે મને ખબર પડશે. પછી હું એમના આગ્રહને અને એમના ઉંમરને માન આપીને ગયો, અને મને બહુ જ આનંદ આવ્યો એ જોઈને કે હસાવનારું કોઈ માણસ એમાં કમાન્ડ આપે કે હવે બધાએ આમ હાથ કરવાના, અને પછી બધાએ આમ હાથ કરવાના, પછી બધાએ ઓહ 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 કરવાના. પછી એની ગાડીમાં પાછો આવ્યો, મને કે કેમ લાગ્યું? મેં કીધું હું તો આખો દિવસ 24 કલાકમાંથી જાઉં જાગતો હું ત્યાં સુધી લગભગ આ મારી મેરેજ કરતો, એટલે મને તેમ જ લાગ્યું કે તમારી આખી ક્લબના બધા મેમ્બર મારા એકલામાં સમાયેલા છે. આઈ ડોન્ટ ડિનાય, પણ તમને કોઈ યોગાસન કરાવે તો જ તમારે કરવાનું, અને પછી એમાં આપણે નિમ્નતા આપણે અનુભવવાની. બાબા રામદેવને સ્ક્રીન ઉપર જોઈએ ને પછી એનું પેટ અંદર જાતું હોય ને આપણે પ્રયાસ કરીને ચાલુ જાય નહીં, ત્યારે એટલું ખરાબ લાગે છે સાહેબ, એટલું ખરાબ લાગે. અને ઘણા મારા જેવા પેટ વાળાને તો બાબા રામદેવની ઈર્ષા શરૂ થાય. તમે બરાબર આ પ્રયત્ન કર્યો હશે. પરિણામે શું કર્યું? ભારત દેશે સ્વીકારી લીધું કે રામદેવ જે આસન કરતા હોય તે જોવાય, કરાય નહીં. એટલે ઘણા લોકો કે સવારે 5:30 થી 6 અમે બાબા રામદેવના આસન, મેં કહ્યું જુઓ કે કરો તો કે નહીં, થાય એમ તો હોતા નથી. અને વર્ષો પહેલા સુરેશભાઈ એવું બન્યું હતું કે જ્યોતિન્દ્ર દવે ને એના ટીચરે એમ કહ્યું કે તું અખાડામાં જાતો જા, તો કે શું થાય અખાડામાં? તો અખાડામાં જાય એટલે આપણું શરીર બંધાય. એને કીધું કે જાઉં પણ શું કરવાનું? તો કે પરસેવો ન વળે ત્યાં સુધી રોકાવાનું, પરસેવો વળે તો આવતા. હવે જ્યોતિન્દ્ર દવે, હું માનું છું કે તમારામાંથી આ નામ થોડું જાણીતું હશે, જ્યોતિન્દ્ર દવે ગયા ત્યાં બે મલ્લ લોકો બરાબર અખાડામાં બરાબર કુશ્તીમાં લાગ્યા, એને જોયા ભેગા, જ્યોતિન્દ્રભાઈ નર્વસ થઈ ગયા, અને 2-5 મિનિટ ઊભા થયા ત્યાં તો પરસેવે રેપ જેક થઈ ગયા, પાછા ફરી ગયા. એટલે કીધું કેમ પાછો આવ્યો? તો પરસેવે રેપ જેક થઈ ગયો છું. એટલે બાબા રામદેવને જોઈને આપણે જ્યોતિન્દ્રભાઈ બની રહ્યા છીએ એવું મને લાગે. બરાબર એવું આપણે જાણીએ છીએ કે જે કરવાનું છે તે ન થઈ શકે ત્યારે આપણે એને જોવાનું પસંદ કરીએ છીએ, જે વાંચવાનું છે તે ન વાંચી શકીએ ત્યારે એની પ્રશસ્તિ શરૂ કરીએ છીએ, અને જેમ જીવવાનું છે તેમ ન જીવી શકીએ ત્યારે આપણે એને પૂજવા લાગીએ છીએ. આપણી બધી જ પૂજાઓ એટલા માટે છે કે હે ભગવાન તારાથી જ આ બધું થાય, મારાથી કાંઈ થાય નહીં, માટે સવારે 10-15 મિનિટ આવીશ, પીળો ચાંદલો કરીને આવીશ, ઉઘાડે શરીરે આવીશ, એક કપડું મીટીને આવીશ, તું 10 મિનિટ હાચવી લેજે, પછી મને જે કરવું હોય તે કરવા દેજે. તમને બધાને એવું કદાચ લાગે કે આ તો બધું અમારી વાતો બોલે છે, તો ના, આ બધો મારો જે ભાવ છે એ લગભગ તમારો હોવો જોઈએ. હું માનું આપણને ભગવાન કેવા ગમે છે, જેવા આપણે હોઈએ કેવા ગમે છે. અમારા સ્વામિનારાયણ સંપ્રદાયના અહીંના મંદિરોની અંદર તો સુરેશભાઈ ભગવાનને સૈનિકનો કેસ પહેરાવે, પછી ભગવાનને ક્રિકેટરનો કેસ પહેરાવે, કેસ મેચ રમાતી હોય તો એને ક્રિકેટના કપડાં પહેરાવે. એનો અર્થ એવો કે સજાનંદ સ્વામી મહારાજ ક્રિકેટર તરીકે હોય, આપણને એમાં રાહુલ દ્રવિડ દેખાય, સજાનંદ સ્વામી મહારાજ ગુમ થઈ જાય. જે આપણા ઈશ્વરે જિંદગીભરમાં ક્યારેય કંચનને હાથ ડાળ્યો નથી, એને કંચન વર્ણા કરનારા આપણે લોકો છીએ. જે બુદ્ધ ભગવાને કહ્યું હતું કે મારી પાછળ એકે સ્ટેચ્યુ ન બનાવતા હો, અને તમે અત્યારે કોઈ રિયલ એસ્ટેટની સ્કીમ જુઓ એટલે બુદ્ધ બિચારા કોણે કોણે બેઠા હોય, આપણને એમ લાગે કે આ બુદ્ધની અંદર કેમેરો ગોઠવો છે અને ચોકીદાર તરીકે બેસાડ્યા છે. એનું એક મુખ્ય કારણ એ કે બુદ્ધ જીવ્યા તેમ આપણે જીવવા માંગતા નથી, બુદ્ધે કહ્યું તે માર્ગે આપણે ચાલવા માંગતા નથી, છતાં બુદ્ધને યાદ રાખવા છે એટલે અનેક જગ્યાએ બેસાડી.
આ જીવવાની પ્રક્રિયા આપણી છે. હોવી કેમ જોઈએ? બુદ્ધ બહાર નથી, મારી અંદર છે. મહાવીર સ્વામી બહાર નથી, મારી અંદર છે. મારી અંદર છે એવા જ મહાવીર સ્વામી સુરેશભાઈ કોઠારીની અંદર છે. એવા જ જેને હું જાણતો નથી, ઓળખતો નથી, નામની ખબર નથી, એની અંદર છે. જો પહેલા સ્વામીનો સ્વીકાર હોય તો જેનામાં મહાવીર સ્વામી બેઠા છે એવા દરેકે દરેક જીવનો સ્વીકાર હોય. આ જીવ બધી પણ આ હું બહુ અઘરું છે સાહેબ. આપણે ગાંધીનું 150 વર્ષ કેમ ઉજવીએ છીએ? 100 ઉજવ્યા પછી 150 ઉજવ્યા કેમ ઉજવીએ છીએ? ગાંધીની જેમ જીવવું બહુ અઘરું છે. આ સુરેશભાઈને ખબર છે, પોરબંદર હવે ઠાવકું થયું છે. એક સમય એવો હતો કે કોઈને એમ કહ્યું કે આ ગાંધી પોરબંદરના છે તો હાડી મુશ્કેલી પડી ગઈ. કારણ કે ગાંધીએ જેટલી અહિંસામાં જોર આપ્યું એ બધી જ હિંસામાં વટ વાળવાનું કામ પોરબંદરે કર્યું. એ તો પછી જે ઈશ્વરની દયાથી થયું તે મોટા માતાજી હતા એને વિદાય લીધી અને બધું કાર્યક્રમ સરસ ચાલ્યું. મિત્રો, મારો સમય પૂર્ણ થયો છે. તમે મને શાંતિથી સાંભળ્યો તે બદલ હું આભાર વ્યક્ત કરું. થોડો સમય મને એમ હતું કે એવોર્ડ સેવન સેરીમની એઝ પર ધ મેનુ કાર્ડ જો રાજકોટ છે, આ રાજકોટ મને મને એવું લાગ્યું કે મારો ટાઈમ તો 11:30 થી 12:30 હતો, પણ એ દરમિયાન જો એવોર્ડ સેરીમની થઈ એટલે હું હવે વોર્ડ સેરીમની કરીને મારું કામ પૂરું કરું. મિત્રો, બે વાત છેલ્લી 10 મિનિટમાં કહીને હું વિદાય લઉં, કારણ કે મારે 4 વાગે જૂનાગઢ એક બીજા અવાજ કાર્યક્રમમાં પહોંચવું છે. આપણે બહુ વિશિષ્ટ લોકો છીએ. તમે એવું ના માનશો કે મેં કહ્યું એટલે નબળા માણસો. આપણે બહુ સબળા માણસો છીએ. નબળા તો કેવા હોય કે જેને આવું કંઈ સૂચતું ન હોય, જેને વચલો માર્ગ કાઢવાનું સૂચતું ન હોય એ નબળા હોય, અથવા તો જેને શોર્ટકટ શોધતા ના આવડતું હોય એ નબળા હોય. આપણે તો એકની સામે 10-10 શોર્ટકટ કાઢી શકીએ. તમે વિચાર કરો, નોટબંધીને 2-2 વર્ષ થયા છતાં હજી 3.85 કરોડ રૂપિયાની જૂની નોટ હજી પકડાય છે. અને અમારે જૂનાગઢ બાજુ એક મહંત છે, એને આવી જૂની નોટો ભેગી કરી અને જ્યારે એની ધરપકડ થઈ ત્યારે એને કીધું મને તો નોટો ભેગી કરવાનો શોખ છે. હવે એને હાલ ભગવાન દે રાખે, એને પછી નોટો ભેગી કરવાનો શોખ. પણ એ બિંદાસ સાહેબ, મને માણસે બહુ ગમે, કારણ કે પ્રામાણિક, ભેગી કરી તો કરી. આપણે તો હાડા ભેગી કરીએ કોઈને ખબર ન પડીએ એમ થાળે પાડીએ, એના કરતા પેલો ભગવા વાળો સારો, જેવો છે તેવો દેખાણો. ધરપકડથી તો પોલીસને કહ્યું કે કોઈ ચિંતા નહીં, આ મેં જ ભેગી કરી છે. તો કે તમારા નામ લઈને 2 જણા જતા હતા, આટલા રૂપિયા લઈને કોના? તો મારા. તમે ભેગા કરતો ભાવ કેમ? મને શોખ છે. આટલું બિંદાસ આપણે કોઈને કહી શકીએ છે? નથી કહી શકતા. એટલે આપણે લોકો બીજા કરતા વચલો રસ્તો શોર્ટકટ્સ કાઢવામાં તૈયાર. મને યાદ છે સુરેશભાઈ, આપ તો અમદાવાદ રહો છો, પોરબંદર અમદાવાદમાં છે, એટલે તમે ચાંદખેડા પછી દાપલતા રસ્તા ઉપર આગળ જાઓ તો લગભગ 11 કિલોમીટર સુધી એક મોટી દિવાલ બનાવેલી છે રાઈટ સાઈડમાં આપણે જઈએ ત્યારે. અને એ દિવાલ એવી બનાવી છે કે એને લઈને કોઈ એક્સિડન્ટ ન થાય. તમને આશ્ચર્ય થશે કે 1-2 વખત એ દિવાલ બનાવ્યા પછી માત્ર રોજડાઓ ત્યાંથી ટપીને આવી શકતા હતા, બીજું કોઈ નહોતું આવી શકતું. હવે તમે દિવાલ પાસેથી નીકળો છો, એ દિવાલની ઉપર ચડી રહી કેટલાક લોકો ઊભા હોય કે તમે જાઓ એટલે હું ઠેકડો મારો. કાબેલ જેને કહીએ એવી પ્રજા આપણે છીએ. કારણ કે કંઈ પણ તમે વાળ બનાવો એમાંથી, તમને ખબર છે હાઈવે ઉપર ગમે તેટલા મોટા બધાના ડિવાઈડર્સ બનાવવામાં આવે, એ ડિવાઈડરમાં પોતાની હોટલ સામે પડતી હોય તો બીજે દિવસે તોડી લેવામાં કોઈ વાંધો નથી. વિલેશભાઈ,
લીમડી પાસેનું ગામ છે બોરાણા, તમને નામ સાથે કહું બોરાણા, ત્યાં અમારા ઘરે ઉછરેલી એક દીકરી છે ગઢવી સમાજની, અને એમના પિતાશ્રી સામાન્ય છે અને ખેતી કરે છે. દર વર્ષે બે વખત અમે એને ત્યાં જઈએ ત્યારે પૂછીએ કેમ રહ્યો પાક આ વખતે સારો થયો, એ કે આ વખતે સારો થયો. મેં કેમ સારો થયો તો કે નર્મદાનું પાણી મળ્યું ને, વાહ જો આ જો યોજના સફળ થઈ. મને ના યોજનાનું પાણી નથી પહોંચ્યું. મેં કીધું તો કે મારા ધારાશ્રી કહી કીધું આ વખતે ગાબડું પાડી લેજો. કેટલું સુંદર આયોજન છે, કોઈ જાતના કાગળ વગર ધારાસભ્ય કહી શકે ગાબડું પાડો અને ચાલે, દેશ ચાલે, મજાનો ચાલે. આપણે દેવા માફ કરવા પડે છે, કારણ આ છે સાહેબ, બધા ગાબડા પાડી દે છે વચ્ચે. એટલે ગાબડા પાડવામાં માસ્ટર લોકો આપણે હોવાથી, શોર્ટકટ્સ શોધવામાં માસ્ટર લોકો આપણે હોવાથી, તનના ખોરાકની જેટલી ચિંતા કરીએ છીએ એટલે મનના ખોરાકની નથી કરતા. મારો સંબંધ છે ઘણા બધા જૈન મુનિશ્રીઓ સાથે, અંગત નાતો છે, સાથે બેસીને ચર્ચા કરવાનો. એટલે અમારે એક વખત વાત થતી હતી કે જૈન શાસ્ત્રો યુવાનોને સમજાય એવી ભાષામાં હવે લઈ આવવા પડશે. બહુ અઘરી વાત છે. એટલા માટે આ વાત હું કહું છું કે આપણી આગળ જૈન શબ્દ લખ્યો છે. યુવાનોને સમજાય એવું આપણે કરવું પડે. એ ન કરી શકીએ તો હું માનું છું કે આવતીકાલે ગેધરિંગ્સ થશે, ફેલિસિટેશન્સ થશે, જમણવાર થશે, આખા દિવસ જલસો કર્યો એવું થશે, પણ એમાં જૈન શબ્દ છે એની ગેરહાજરી રહેશે. આ ટકોર મેં એટલા માટે કરી કે તમે મને બે પાંચ મિનિટ વધુ આપી, એટલે મને થયું કે સુજ્ઞ લોકો છે તો આ ટકોર કરવી જોઈએ. તમે એવી ચિંતા કરજો સાહેબ, આપણા શાસ્ત્રો નેક્સ્ટ પેઢી પોતાના સુધી લઈ જાય એની ચિંતા આપણા વડાઓને વડવાઓને ક્યાંક ખૂણે ખાચરે નથી બેઠી બેઠી છે. શાસ્ત્રોને એક બાજુ મૂકો પણ માનવતા ભર્યો વ્યવહાર, કરુણા ભર્યો વ્યવહાર. ડોન્ટ યુ ફીલ ધેટ અવર યંગ જનરેશન ઇઝ ગોઈંગ ટુ એલોફ ફ્રોમ ઓલ ધીસ થિંગ્સ? એ લોકોને આપણી સાથે રહેવું નથી પસંદ પડતું, એમનો આખો માહોલ બદલાઈ ગયો છે. એ માહોલ બદલાવાનું સીધું ને સાદું કારણ સંશોધનો થયા છે, એટલે હું વધુ વાત નથી કરવાનું, પણ સંશોધનો છે અને સંશોધનના મારી પાસે આંકડાઓ છે. બે મુખ્ય કારણ છે, આપણા ઘરની અંદરનું અને ઘરની બહારનું આપણું બિહેવિયર જુદું છે. યાદ રાખવા જેવું એ છે કે નેક્સ્ટ જનરેશન કહેશો તે કરનારું નથી, કરશો તે જોઈ જોઈને કરનારું છે. આ રિયાલિટી છે. એમને ખબર છે, એમને ખબર છે કે આ કહે છે એના કરતા જુદું કરે છે, અને એ જ આપણી સિદ્ધિનો આપણા વિકાસનો રાજમાર્ગ છે. મેં એમાં જોયા છે લોકો સાહેબ, લીંબડીના રસ્તા ઉપર તમે નીકળો તો ગાંઠિયા સાથે લીંબડી પછી કઢી આપવાનો રિવાજ છે. આ બાજુના બાદમાં સંભારણનો રિવાજ છે. અહીંયા એવા લોકો છે 50 ગ્રામ ગાંઠિયા સાથે 150 ગ્રામ જેટલો સંભારો ખાઈ જાય. મને એવો વસવાસો હતો કે આ નિલેશભાઈ અને મેહુલભાઈના અમે લોકો બધા છીએ, આ બધું વાળા સંભારો બધું બહુ ખાય છે, પણ એનઆરઆઈ લોકો જ્યારે અહીંયા આવે, એ જે મામા મહિનો કહેવાય એમ એનઆરઆઈ મહિનો હોય છે, ત્યારે તમે જ્યારે જ્યારે જાઓ તો તમને હંમેશા હંમેશા એવું દેખાય કે લોકો ઊભા રહીને ગાંઠિયા એક બાજુ રહે, ત્યાં ઊભા રહી અને પોતે એક બે વાટકી સરસ મજાની કઢી પી જાય, ગાંઠિયા ના ખાય. હમણાં જ હું ઓનેસ્ટમાં કહેતો હતો કે દિલસિંહ રાણા બાપુનું એ છે, એને મેં કીધું તમે આ ગાંઠિયાને એક બાજુ મૂકો ને કઢીના તપેલા મૂકો, ડિસેમ્બર જાન્યુઆરીમાં રાખો. આ વાત હું માત્ર ખાવા પૂરતી નથી કહેતો છે, આપણે મૂળ તત્વ છોડીને સાઈડના તત્વ ઉપર તૂટી પડેલા માણસો છીએ. આ કઢી પીવા સાથે મને કોઈ વેર નથી, પણ જીવનમાં આવું જ છે સાહેબ. સત્વ જેમાં છે, તત્વ જેમાં છે, સાત્વિકતા જેમાં છે, એને આપણે સાઈડમાં મૂકી દીધું છે, અને બાકીનું જે છે જેમાં સ્વાદ છે, જેમાં આપણી અંદર ઉમેરાતો એક પ્રકારનો ઉન્માદ છે, એને આપણે વધુ ધ્યાનમાં આપ્યું છે. મારે વિશેષ આપને કંઈ કહેવું નથી. આપની સાથે મેં કહ્યું એક સંશોધનની વાત વેચીને હું મારી વાતને પૂરી કરું. મારે એટલા માટેનો સપોર્ટ લેવો છે કે જે સપોર્ટને આધારે તમને એક મેસેજ આપીને હું જઈ શકું. આ શાસ્ત્રોના આધારે લોનાવાલાની અંદર એક ઇન્સ્ટિટ્યૂટ છે,
એના દ્વારા સ્પિરિચ્યુઅલ રિસર્ચ થઈ ગયા છે. એ સ્પિરિચ્યુઅલ રિસર્ચ એવું સાબિત કરે છે અને હવે એ એટલા સુધી પહોંચ્યા છે કે ચાઇલ્ડ બાય ચોઇસ, નોટ બાય ચાન્સ. આપણે ત્યાં લગભગ ચાઇલ્ડ બાય ચાન્સ હોય છે, હવે ચાઇલ્ડ બાય ચોઇસ થઈ ગયું છે. દેટ મીન્સ તમે ઈચ્છો તેવું. આઈ એમ નોટ ટોકિંગ અબાઉટ આઈએફવી, આઈવીએફ. હું ટેસ્ટ ટ્યુબ બેબીની વાત નથી કરતો, હું રિયાલિટીની વાત કરું છું. મારી ત્યાં એવું બાળક જન્મી શકશે કે જે મારા વિચારો અને મારી પત્નીના વિચારો પ્રમાણેનું બાળક હશે, અમારી એક દૃષ્ટિ પ્રમાણેનું બાળક હશે. પણ એના માટેની કેટલીક શરતો મારી અને મારી પત્ની માટેની છે. એક વેવલેન્થ ઉપર પહોંચવાની, એક તરંગ લંબાઈમાં અમારી સમાન વિચારધારાને સુધી પહોંચવાની. એ જો પહોંચી શકાય તો શું બને, એના કન્ક્લુઝનમાં આપેલા માત્ર 5 સ્ટેપ રજૂ કરીને હું મારી વાત સમાપ્ત. આ યાદ રાખો, સૂત્રાત્મક વસ્તુ છે. સાહેબ એમ કહે છે કે તમે અહીંયા પહોંચવું હોય તો શું કરો? હું એમ કહું કે હસતા રમતા, તો હસતા રમતા શું કરવાનું? 5 સ્ટેપ. પહેલું, વિચારોનું ધ્યાન રાખવું. વિચારોનું ધ્યાન રાખવું, કારણ કે વિચાર જ વાણી બની જતી હોય છે. આ પહેલું છે. બીજું, વાણીનું ધ્યાન રાખવું, કારણ કે વાણીમાંથી આચરણ બની જતું હોય છે. વિચારોનું વાણી બની જાય છે, વાણી આચરણ બની જાય છે. આચરણનું ધ્યાન રાખવું, કારણ કે આદત બની જતી હોય છે. અને આદતનું ધ્યાન રાખવું, કારણ કે તમારું ચારિત્ર બની જતું હોય છે. અને છેલ્લો મુદ્દો, ચારિત્રનું ધ્યાન રાખવું, કારણ કે એ જ તમારી જિંદગી બની જાય છે. સાયકોલોજીનો સિદ્ધાંત છે, રિપીટેડ એક્શન બીકમ્સ હેબિટ. સિક્વન્સિસ ઓફ હેબિટ વિલ ડેવલપ ધ એટીટ્યુડ. નંબર ઓફ એટીટ્યુડ ઓલવેઝ લિવ વિલ ડેવલપ યોર વેલ્યુ, એન્ડ વેલ્યુ એક્સપેક્ટેડ ફ્રોમ અધર વિલ ડેવલપ ધ કેરેક્ટર. આ સાયકોલોજીના 4 સ્ટેપ. એને સ્પિરિચ્યુઅલી 5 સ્ટેપમાં મૂકીને આપણને આપ્યા. વાણીનું ધ્યાન રાખો, કારણ કે વિચારનું ધ્યાન રાખો, કારણ કે વાણી બની જશે. હવે વિચારનું ધ્યાન કોણ રાખે છે? વોટ્સઅપ રાખે છે, સોશિયલ મીડિયા રાખે છે. આપણા વિચારો ક્યાંથી આવે છે? ક્યાંથી આવે છે? કેમ આવે છે? ઘરમાં મા બાપને બાળકો સાથે વાત કરીને સંવાદ કરવાનો સમય નથી. હવે દરેક યંગ કપલ છે એ પોતાના છોકરાને જમાડવા માટે થઈને પહેલા એની સામે મોબાઈલ ધરે છે અને એમાં વિડીયો ગેમ મૂકે છે. એટલે છોકરો વિડીયો ગેમ જોતા જોતા જમતું જાય છે. ધેટ મીન્સ મધર ઇઝ ઇનકેપેબલ ટુ મેનેજ ધ ચાઇલ્ડ. અમારા બહુ આકરા એવા, મારા ને સુરેશભાઈના બહુ અંગત મિત્ર આકરા એવા ગુણવંતભાઈ, ગુણવંત શાહ, એમ કહે છે કે મારું ચાલે તો હું બાળકને જન્મ આપવાનું લાયસન્સ મા બાપને આપું. એ ક્યારે લાયસન્સ આપું? When you are not capable, you don't have a right to invite the child in your home. વિચારો ક્યાંથી આવે છે? વિચારો ઘરમાંથી આવવા જોઈએ. આપણા ઘરની અંદર ભૂતકાળમાં શ્લોકો બોલાતા હતા, પૂજન થતા હતા, એ જોઈને આપણે ભેગા રહેતા હતા, એમાંથી આપણે શીખ્યા છીએ. આજે હું બોલી શકું છું એનું એક કારણ એ છે કે મારા દાદા અને એના ફાધર ને મારા ફાધર, આ બધાને મેં સુંદર માહોલની અંદર જોયેલા છે. મારા ઘરની અંદર ઇંગ્લિશના સમાચારો વર્ષો પહેલાથી સંભળાતા આવે છે. મેલવડી મેલો મારો ફેવરિટ ન્યૂઝ રીડર હતો, એટલે અમે ગુજરાતી મીડિયમમાં ભણ્યા હોવા છતાં વિશ્વ સુધી અમારી રિસર્ચ ઇંગ્લિશમાં અમે પબ્લિશ કરી શક્યા છીએ. આપણે તો હાળા ગુજરાતીમાં ઘરમાં પૂરું બોલતા નથી. હમણાં અહીંયા બેન બોલતા હતા એ ગુજરાતી, કે હવે હું ગુજરાતીમાં બોલું. એનું ગુજરાતી બહુ મીઠું છે સાહેબ. અને વ્યક્તિ મીઠું હોય તો પછી એનું બધું જ મીઠું લાગે. આપણી સાલત કેવી છે? ઇંગ્લિશનો સ્પેલિંગ ખોટો પડે સુરેશભાઈ તો આપણે દુઃખ વ્યક્ત કરી શકીએ, પણ ગુજરાતીનો ઉચ્ચાર કે લેખન ખોટું પડે તો કોઈ દુઃખ ન વ્યક્ત થાય. એટલે આપણે ત્યાં આવ્યું નહીં સાહેબ. વિચારમાંથી વાણી, વાણીમાંથી આચરણ, આચરણમાંથી આદત, આદતમાંથી ચારિત્ર, અને ચારિત્રમાંથી જિંદગી. તમારું ચારિત્ર એ તમારી જિંદગી છે. હું પ્રાર્થના કરું કે આપણા સૌની જિંદગી કેવી બને? હસતા રડતા, હળતા મળતા. વી વિલ નોટ વેઇટ ફોર અધર્સ. બાજુમાં માણસ બેઠો તરત જ પૂછી લઈએ તમારું નામ શું. આપણે પૂછીએ છીએ, પણ આપણે પૂછીએ તમે મોટી મારો ને, તો કે હા. એ કહે ઉપલે ટાંકો તો પછી આપણે મોઢું ફેરવી લે.
ગામ બદલે ત્યાં મોઢું બદલી જાય આપણને. આ આપણી રિયાલિટી છે. યુરોપિયન કન્ટ્રીઝ અને વેસ્ટર્ન કલ્ચરમાં તમે જાઓ, દે વિલ નોટ વેઇટ કે તમે ઇન્ટ્રોડ્યુસ કરો, એ તમારી પાસે આવીને હાથ લાંબો કરશે અને તરત જ કહેશે આમ ભદ્રાયો, હું ભદ્રાયો છું. એટલે સામો માણસે જંક મારી એમ કેવું પડે, આઈ એમ સુરેશભાઈ કોઠા. આપણે તો રાહ જોઈએ કે લાગે છે તો સુરેશ, પણ હા હું જોતા નથી. જોવે પછી જોઈને ના, દે વિલ નોટ વેઇટ. હું માનું છું કે આ મૈત્રીનું મિલન એટલે શું, ડોન્ટ વેઇટ ફોર અધર્સ. કોઈ સ્મિત કરે એની મારે રાહ જોવી નથી. મને ચારે તરફ સ્મિતના બગીચાઓ દેખાવા જોઈએ. કુંડલિકાબેનની એક સુંદર પ્રાર્થના છે, એ પ્રાર્થના આપણા સૌ વતી હું આજે કરું. હે ઈશ્વર, મારી પાસે પૂરતું છે. જોગાનુજોગ આ પ્રાર્થના આજે એટલે યાદ આવી છે કે આ જૈનોમાં છું, અને જૈનોમાં અંદરનો ભાવ એવો હોય છે પછી આપણી પાસે ઘણું લેવાનું બાકી છે. આ રિયાલિટી છે. હા તમે ચિંતા ન કરતા, હું તો ઘરે જઈને જમવાનો છું એટલે મને કંઈ ચિંતા નથી. પણ આપણને સતત એમ છે હજી આવવું જોઈએ, હજી આવવું જોઈએ. આજે જ એક દિવ્ય ભાસ્કરના લેખમાં મેં ઉલ્લેખ કર્યો છે અને જેનો ઉલ્લેખ હમણાં જ પૂજ્ય મોરારી બાપુએ અયોધ્યામાં કર્યો કે માનસ ગણિકા ઉપર કથા કરી રહ્યા છે. અને મેં મારા લેખમાં લખ્યું છે કે ગણિકા એ દેહથી નથી હોતી, ગણિકા એ વૃત્તિથી માણસની હોય છે. ગણિકા વૃત્તિમાં કોઈ વ્યક્તિને સેવવાની જરૂર નથી, કોઈકનું છે એ મારું કરી લેવાની વૃત્તિ એ હકીકતમાં ગણિકા વૃત્તિ છે. આ વૃત્તિ આપણે દૂર જઈએ એટલા માટે આ પ્રાર્થના છે. હે ઈશ્વર, મારી પાસે પૂરતું છે. અમૂલ્ય રતન જેવી જે આંખો, આનંદની બંસરી બજાવી શકાય એવું મુખ, પૈસાથી ખરીદી ન શકાય એવી તંદુરસ્તી છે. હે ઈશ્વર, મારી પાસે પૂરતું છે. આકાશમાં સૂર્ય છે, માથા પર છાપરું છે, મારા હાથને કામ મળી રહે છે, ખાવા પીવાની ખેંચ નથી, અને પ્રેમ કરી શકું એવા માણસો જો તરફ છે. હે ઈશ્વર, મારી પાસે પૂરતું છે. થેન્ક યુ. મિત્રો, જેમનો એક એક શબ્દ આપણા સૌ માટે અર્થનો સાગર બન્યો, જેની વાણી આપણા સૌ માટે પ્રેરણાનું સરોવર હતું, અને જેમનું વક્તવ્ય એના વ્યાપક અનુભવનો ચિતાર હતો, એવા ભદ્રાયુ ભાઈ આપણા મૈત્રી વિદેશોને એક સાવ સાચા અર્થમાં મનભર મનભર અને રસ્ત બતાવ્યું છે. ખૂબ તાળીઓથી આપણે વાત કરીએ.